नमस्कार विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप ની YouTube ની લાઇવ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 માં અંગ્રેજીમાં ગ્રામરનો એક ટોપિક શીખીશું. ચાલો આપણે શરૂ કરીએ. સૌથી પહેલો ટોપિક છે પ્રશ્નાર્થ વાક્ય બનાવીને યસ અને નો માં ઉત્તર આપો. હું તમને અહીંયા એક ઉદાહરણ આપું છું. આ છે વિધાન વાક્ય. અમોલ થયું ધ બોલ. અમોલે દડો ફેંક્યો. થોડો ઉદાહરણ આપ્યું છે થયું. આપણે આ પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. જ્યારે પણ વાક્ય ભૂતકાળમાં આપેલું છે એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું વાક્ય આપેલું છે આપણે તેની શરૂઆત કરવાની હોય જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય ત્યારે ડીડથી કરીશું. ડી પછી કરતા એટલે કે અમોલ. ડી અમોલ પછી આપણો ક્રિયાપદ. ક્યુ છે ભૂતકાળ રૂપ છે એનું મૂળ રૂપ થશે થ્રો. થ્રો એટલે ફેંકવું. અને પછી હું કર્મ જે વાક્ય છે તેને લખી નાખું. Did Amol throw the ball? પ્રશ્ન છે. હવે એનો હકારમાં એટલે કે યસ માં ઉત્તર આપો. યસ અમોલ છે એ છોકરો છે એના માટે હી વપરાય. યસ હી ડીડ એટલે કે હા તેણે કર્યું. હા તેણે કર્યો ફેંક્યું. નકાર માટે નો અલ્પવિરામ અને અમોલ માટે હી અને ડીડ નું નકાર નું સાથે ડીડ નો એટલે કે ડીડ નો હી ડીડન્ટ ના તેને કર્યો નથી. ચાલો હવે આપણે બીજો ઉદાહરણ જોઈએ. ધ બોયઝ ફ્લ્યુ કાઇટ્સ યસ્ટરડે. છોકરાઓએ ગઈકાલે પતંગો ઉડાડી. ફ્લાય એટલે ઉડાડવું અને ફ્લ્યુ એટલે ઉડાડી તેનો ભૂતકાળ રૂપ છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવવાની શરૂઆતમાં પહેલા ડીડ શબ્દ મૂકવાનો. ડીડ છે એનો ભૂતકાળ રૂપ છે. ડીડ પછી કરતા ધ બોયઝ અહીંયા ધ છે વાક્યની શરૂઆતમાં હતું એટલે એનો ડી કેપિટલ હતો. જ્યારે તે વાક્યની અંદર આવી જશે ત્યારે એનો ડી છે એ સ્મોલ થઈ જશે. ડી ધ બોયસ હવે ક્રિયાપદ છે ફ્લ્યુ એ ભૂતકાળ રૂપ છે. આપણે તેનું મૂળ રૂપ એટલે કે ફ્લાય મૂકી દેશું. ડી ધ બોયસ ફ્લાય પછી કર્મમાં એમનો કાઇટ્સ યસ્ટરડે. પાછળ પ્રશ્ન છે ડી ધ બોયસ ફ્લાય કાઇટ્સ યસ્ટરડે. હકારમાં જવાબ યસ. હવે અહીં ધ બોયઝ બહુવચન આપેલું છે એટલે એના માટે ધે વપરાશે. યસ ધે ડી નકારમાં નો ધે ડીડન્ટ. મિત્રો આજે આપણે વિધાન વાક્ય આપેલા હતા ભૂતકાળના. આપણે પહેલા પ્રશ્નાર્થ વાક્ય લખ્યા અને યસ અને નો માં ટૂંકમાં ઉત્તર આપ્યો. જે મોમલ છે એનું ચિત્ર તમને આ વિડીયોની સાથે સ્લાઇડમાં મૂકી દીધું છે. તમારે બાકી જોઈ અને જાતે તારા પ્રમાણે કરવાનું છે. ચાલો આપણે બીજા ટોપિક ઉપર જઈએ. બીજો ટોપિક છે આપેલા ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. ઉદાહરણ શું આપેલું છે? સુમન રાઇટ્સ અ લેટર. અહીં રાઇટ એ ક્રિયાપદ છે પરંતુ પાછળ એસ લાગેલ છે. એનો મતલબ કે આ તમારે પહેલા વાક્યમાંથી કામ ગોતવાનું રહેશે. બરોબર છે. આ જે વાક્ય છે વાક્ય છે એ ચાલુ વર્તમાન સાદા વર્તમાન કાળનું છે. હવે આપણે સાદા વર્તમાન કાળના વાક્યને પહેલા ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં ફેરવીશું. કઈ રીતે ભૂતકાળમાં ફેરવાય ચાલો આપણે જોઈએ. સૌથી પહેલા કરતા કરતા સુમનનું સુમન એમ થશે. મૂળ ક્રિયાપદ છે રાઇટ એનું ભૂતકાળ થશે વ્રોટ. સુમન વ્રોટ અને પછીનો જે કર્મ છે એમ લખી દેશું. સુમન વ્રોટ લેટર. પહેલા વાક્યનું ગુજરાતી કેમ થશે કે સુમન પત્ર લખે છે. આ ક્રિયા છે એ રોજિંદી અથવા ટેકોસ્થાની ક્રિયા છે એટલે આપણે આને સાદો વર્તમાન કામ કહીએ છીએ. ભૂતકાળમાં ફેરવ્યું ત્યારે રાઈટનું ભૂતકાળ વ્રોટ એવું થઈ ગયું. સુમન વ્રોટ અ લેટર સુમને પત્ર લખ્યું. હવે એનું ભવિષ્યકાળ સુમન પત્ર લખશે એની ક્રિયા ભવિષ્યમાં થવાની છે. એના માટે સૌથી પહેલા કરતા સુમન લખશું પછી સહાયકાર ક્રિયાપદ વિલનો ઉપયોગ કરશું. એક વસ્તુ ખાસ યાદ રાખજો ભવિષ્યકાળમાં જ્યારે વિલ કે શેલ અહીં આપણે વિલનો ઉપયોગ કરશું એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ હંમેશા મૂળરૂપ જ વાપરવાનું રહેશે. સુમન વિલ રાઇટ અ લેટર. સાદા વર્તમાન કાળના વાક્યને આપણે ભૂતકાળ અને ભવિષ્યકાળમાં ફેરવીએ છીએ. ચલો હવે બીજું ઉદાહરણ જોઈએ. બાલુ રિંગ્સ ધ
છે બાલ ખંડ વગાડે છે અને બાલ છે છોકરાનું નામ છે એટલે આપણે હી વગાડે તમને ખબર છે કે જ્યારે કરતા હી શીટ હોય ત્યારે ક્રિયાપદ સાથે એસ કે ઈ સ્વરૂપ લાગે છે બાલ ખંડ